हेलो फ्रेंड्स, आज हूँ गुजराती घरों में बनता बे खटमीठा शाकनी रेसिपी लावी छूं। फटाफट बनी जता अने स्वाद में खटमीठा होवाथी नाना बाळकोथी लई मोटा सौ कोईने भावे छे। परोठा, रोटली अने भात साथे पण एटला सरस लागे छे। तो फ्रेंड्स, चालो आजे आपणे बनावीए जामफळनुं शाक अने लीला तुवेरानुं शाक। तो सौ प्रथम आपणे लीला तुवेरानुं शाक बनावीए। एना माटे मैं अहीं 150 ग्राम जेवा लीला तुवेर लीधा छे। लीला तुवेरने फोली स्वच्छ करी लीधा छे। तुवेरामां जीवात बहु आवती होय छे एटले खास ध्यान राखीने तुवेरानुं शाक करवुं। तो अहीं तुवेराने पहेला आपणे बाफी लईशुं। तो एना माटे कुकरमां तुवेराना दाणा उमेरी बे गणुं पाणी उमेरीशुं अने 3 सीटी लगावी लईशुं। શિયાળામાં સૂકા તુવેરનું શાક પણ બનાવતા હોય છે, પણ પરંતુ જો તમે એકવાર આવી રીતે લીલા તુવેરાનું શાક બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે થોડું મીઠું ઉમેરી દઈશું એટલે તુવેરા સારી રીતના ચડી જાય। તો 3 સીટી લગાવી લીધા પછી અહીં આપણે જોઈશું તો તુવેરા એકદમ સરસ રીતના બફાઈ ગયા છે। દાણો દબાવીને જોઈ લેવો, દાણો આખો પણ રહેવો જોઈએ અને એકદમ સરસ રીતના બફાઈ પણ જવો જોઈએ। તો અહીં તુવેરાના દાણા એકદમ સારી રીતના બફાઈ ગયા છે। हवे शाक वघारवानी तैयारी करीशू। तो एक पेन में 5 चमची जेवू तेल गरम करीशू। तेल गरम थई जाए एटले 5 चमची जेवी राई अने 5 चमची जेवी हींग उमेरीशू। अहीं आपणे डूंगळी लसणनो उपयोग कर्यो न होवाथी आपणे थोड़ा गरम मसाला एड करीशू। तो एक बादियान लईशू, 2 नाना तमालपत्र अने 2 लविंग उमेरीशू। गरम मसालो उमेरवाथी आ शाकनो टेस्ट खूब ज सरस आवे छे। हवे एक टमेटू उमेरवानुं छे। तो टमेटाने मीडियम साइजना चॉप करी लीधुं छे अने हवे तेलमां ज टमेटाने उमेरी देवानुं छे। टमेटाने सारी रीतना सातड़ी लेवानुं छे। तो अर्धी मिनिट माटे आपणे सातड़ी लईशुं, त्यारबाद बधा मसाला करीशुं। हवे 5 चमची जेवी हळदर, 1 चमची लाल मरचुं पाउडर अने 1 चमची धाणा जीरुं पाउडर उमेरीशुं। बधा मसाला सारी रीतना मिक्स करी लईशुं। टमेटा में थोड़ो पानी नो भाग छे एटले मसाला आपणे ज्यारे उमेरशुं तो तरत बळी नहीं जाए अने कलर पण सरस आवशे। हवे बधा सरस मसाला मिक्स थई गया छे। तो बाफेला तुवेरानुं थोड़ुं पाणी उमेरीशुं अने बधुं सारी रीतना मिक्स करीशुं अने तेल उपर आवी जाए त्यां सुधी आपणे सातळीशुं। શિયાળામાં વટાણા અને તુવેરા ખૂબ જ સરસ આવતા હોય છે। આપણે તુવેરાની કચોરી પણ બનાવતા હોઈએ છીએ અને સૂકા તુવેરાનું શાક પણ શિયાળામાં ખૂબ જ બનાવતા હોઈએ છીએ। પણ જો એકવાર તમે આવી રીતે બનાવશો ને તો તમને આ શાક પણ બહુ જ ભાવશે। તો ફ્રેન્ડ્સ, હવે તેલ ઉપર આવી ગયું છે તો બધા બાફેલા તુવેરા આમાં ઉમેરી દેવાના છે અને સારી રીતના મિક્સ કરી લેવાનું છે। તો હવે એકદમ બધું એકરસ થઈ ગયું છે। आ शाक अहीं खाटू मीठू करवानुं होवाथी हूँ अहीं 1 થી 1.5 चमची जेवो गोळ उमेरी रही छूं। तमारे खांड उमेरवी होय तो खांड पण उमेरी शको छो। बधुं सारी रीतना मिक्स करीशुं। हवे उमेरीशुं आपणे स्वाद प्रमाणे मीठुं। अगाऊ आपणे तुवेरा बाफ्या हता त्यारे थोडुं मीठुं उमेरेलुं हतुं एटले तमे तमारा स्वाद मुजब मीठुं उमेरी शको छो। ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરીશું। અહીં અગાઉ ટમેટું ઉમેર્યું છે એટલે એના સ્વાદ મુજબ તમારે અહીં ખટાશ ઉમેરવાની છે। તો બધું સારી રીતના મિક્સ કરી લઈશું। તો શાક અહીં તૈયાર છે। તો કોથમરીથી ગાર્નિશ કરીશું। આ શાક રોટલી, પરાઠા અથવા ભાત સાથે પણ ખૂબ જ સરસ લાગે છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો। હવે આ શાકને આપણે એક બાઉલમાં પીરસી લઈએ। તુવેરાના શાક બનાવ્યા પછી આપણે અહીં જામફળનું શાક બનાવવાનું છે। તો જામફળનું શાક બનાવવા માટે મેં અહીં સફેદ જામફળની પસંદગી કરી છે। લાલ જામફળમાંથી શાક એટલું સ્વાદિષ્ટ નહીં બને જેટલા સફેદ જામફળમાંથી થશે। તો એકદમ પાકેલા લેવાના છે। પાકેલા હશે ને તો જ એનું શાક સ્વાદિષ્ટ થશે। હવે અહીં જામફળનું શાક એવી રીતે કરવાનું છે કે તમે ખાઓ ત્યારે એક પણ બી ના આવે। તો અહીં તમને બતાવું કે લાંબા જામફળમાં બી છે એ વચ્ચે જ રહેલા હોય છે। તો સાઈડમાંથી જામફળને કાપી લઈ અને બીવાળો ભાગ છે એ અલગ રાખવો। તો જામફળનો ઉપરનો ભાગ બી ન આવે એવી રીતે કટ કરી અલગ રાખવો અને બીવાળો ભાગ પણ બીજા વાસણમાં અલગ રાખવો। તો આવી રીતે આપણે બધા જામફળને કટ કરી લેવાના છે। કારણ કે જો આપણે શાક ખાઈએ ત્યારે બી મોઢામાં આવે ને તો ક્યારેક એવું થાય છે કે એ દાંતમાં ખૂપી જાય છે અને એટલો બધો દુખાવો કરે છે કે આપણે સીધા ડૉક્ટર પાસે જ જવું પડે છે। અને જામફળના બી એટલા બધા હાર્ડ હોય છે એટલે દાંત નીચે જો આવી ગયું તો પણ દુખાવો કરી દે છે। तो फ्रेंड्स हवे आवी रीते आपणे बधा जामफळने सुधारी लेवाना छे। हवे बी वाळो भाग छे ए आपणे कड़शामां काढी लईशुं, तो ઊંડા વાસણમાં કાઢીશું અને આપણે એને બ્લેન્ડ કરવાનો છે। તો થોડું પાણી ઉમેરી બ્લેન્ડરથી મિક્સ કરી લઈશું। તો આવી રીતે કરવાથી જામફળનો માવો અને બી અલગ થઈ જશે અને આપણે એને ગાળી લેવાનો છે। તો આવી રીતે બ્લેન્ડ કરી લીધા પછી આપણે એક ગરણી લઈશું અને આ જ્યુસને આપણે ગાળી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ શકો છો જામફળના બી એકદમ અલગ થઈ ગયા છે। तो फ्रेंड्स तमे आवी रीते शाक बनावशो ने तो तमे ज्यारे जामफळनुं शाक खाशो तो एक पण बी मोढामां नहीं आवे अने तमे आनंदथी खाई शकशो। तो अहीं आपणो जे मावो छे ए पण तैयार थई गयो छे। तो हवे शाक वघारवानी तैयारी करीशुं। तो एना माटे 3 થી 4 तीखा मरचाने सुधारी लीधा छे अने एक पेनमां 4 થી 5 चमची जेटलुं तेल लीधुं छे। जामफळना शाकमां तेल वधारे ज जोईए छे तो 4 થી 5 चमची जेवुं तेल गरम कर्युं छे अने एमां 5 चमची जेवुं जीरुं उमेर्युं छे। राई करता जीरुंनो टेस्ट खूब ज सरस लागशे। तो जीरुं थई जाय पछी 5 चमची जेवी हींग उमेरी दईशुं। त्यारबाद 5 चमची जेवी हळदर तेलमां उमेरी जामफळना कटका उमेरी दईशुं। हळदर तेलमां उमेरवाथी कलर एकदम सरस आवी जशे। तो हळदर उमेरी दीधी छे अने साथे जामफळना कटका पण उमेरी दईशुं। हवे बधुं मिक्स करी लईशुं अने साथे लीला मरचाना कटका पण उमेरी दईशुं। अहीं आपणे मीडियम तीखा मरचां लीधा छे एटले जेटलुं तमारे तीखुं खावुं होय एटलुं तमे तीखुं खाई शको छो। जामफळ साथे मरचांनो टेस्ट खूब सारो लागे छे तो एटला माटे हुं अहीं उमेरी रही छुं। तो बधुं सारी रीतना मिक्स थई गयुं छे। तो हवे स्वाद प्रमाणे मीठुं पण उमेरी दईशुं, साथे थोडुं पाणी पण उमेरीशुं अने मिक्स करीशुं। आ जामफळनुं शाक खटमीठुं होय छे एटले जामफळ मीठा होवा छतां पण आपणे 1.5 થી 2 चमची जेवी खांड उमेरीशुं। अहीं तमे गोळ पण उमेरी शको छो परंतु खांडनो टेस्ट वधारे सारो लागे छे एटले हुं काही खांड उमेरी रही छुं। हवे अहीं जामफळ एकदम सॉफ्ट थई गया छे। तो 1 चमची धणा जीरुंनो पाउडर अने 1 चमची लाल मरचुं पाउडर उमेरीशुं। अहीं हुं काश्मीरी मरचुं वापरी रही छुं जेथी कलर सरस आवे। अगाउ आपणे तीखा मरचां उमेरेला छे एटले तमे तमारा टेस्ट मुजब तीखुं करी शको छो। साथे हवे जामफळनो मावो पण उमेरी दईशुं। जे आपणे बी काढ्या हता ए मावो अत्यारे उमेरी दईशुं। तो शाक एकदम लचकादार अने घट बनी जशे। अत्यारे अहीं थोडुं वधारे लागी रह्युं छे परंतु जेम जेम पाणी बळी जशे एम एनी कन्सिस्टन्सी एकदम प्रोपर बनी जशे। अहीं तेल वधारे ज उमेर्युं छे एटले शाकमांथी तेल पण छूटुं पडी जशे। तो हवे बधुं मिक्स करी 2 મિનિટ माटे ढाँकी दईशुं जेथी तेल बधुं ऊपर आवी जाय अने वधारानो रसो बळी जाय। तो फ्रेंड्स तमे अहीं जोई शको छो तेल पण ऊपर आवी गयुं छे अने शाकनी कन्सिस्टन्सी एकदम प्रोपर बनी गई छे। तो फ्रेंड्स हवे आ शाक अहीं तैयार थई गयुं छे। स्वादमां खटमीठुं होवाथी रोटली परोठा अने भाकरी साथे पण एटलुं ज स्वादिष्ट लागे छे। हवे आ शाक तैयार छे तो कोथमरीथी गार्निश करीशुं। तो फ्रेंड्स तमने आजे मैं बतावेला 2 शाकनी रेसिपी केवी लागी। खटमीठा होवाथी नाना बाळकोथी लई मोटा बधाने भावशे। अहीं डुंगळी लसणनो उपयोग नथी कर्यो छतां पण एकदम टेस्टी बनशे। तो तमे पण आवी रीते बनावजो अने तमारो फीडबेक अमने कमेंट बॉक्स में जरूरथी आपजो। रेसिपी सारी लागे तो विडियोने लाइक अने शेर करजो। साथे अमारी चेनल किचन सीरीज ने पण जरूरथी सब्सक्राइब करजो। फेसबुक पेज ने पण लाइक करजो। तो फरी मळीशुं, त्यां सुधी आवजो।